અને બીજેપીના અલગ અલગ જે ગ્રુપો છે તેની અંદર નામો કારણ કે અલગ અલગ જિલ્લાઓમાંથી એ નામો જે છે એ ધીરે ધીરે ઉપસીને બહાર આવી રહ્યા છે સાંસદો સાથે મેં પોતે વ્યક્તિગત રીતે વાત કરી છે તેમનું કોન્ફિડન્સ લેવલ અને સાથે તેઓએ કાર્યકર્તાઓને કામે લાગી જવાની સૂચના પણ આપી દીધી છે એવા લગભગ બારથી તેર એવા સાંસદો છે જેમને પાર્ટી રિપીટ કરી શકે છે તેમાં જામનગરથી તમને વાત કરું તો પૂનમબેન માડમની શક્યતા સૌથી વધારે અત્યારે દેખાઈ રહી છે તે સિવાય મોહન કુંડારિયાની વાત કરીએ તો તેમને ટિકિટ અપાશે સી આર પાટીલ જે છે તેમને રિપીટ કરવાની સંભાવના પૂરી વાત છે ભરૂચના જે સાંસદ છે મનસુખભાઈ વસાવા તેમને ટિકિટ અપાઈ શકે છે સાથે બારડોલીથી તેમને જે છે તેમને રિપીટ કરાવી શકે છે ખેડા અને અમદાવાદ પશ્ચિમ એ જે સાંસદો છે તેમને પણ જે તેમની ટિકિટ જે છે તે ફરીથી તેમને રિપીટ કરાઈ શકે છે સાથે અનેક એવા જે સાંતોજ સાંસદો છે જેમની ટિકિટ કપાઈ શકે છે તેની અંદર ભારતીય બેન શિયાળ એમની જે ટિકિટ છે તે કપાવવાની પૂરી પૂરી સંભાવના અત્યારે દેખાઈ રહી છે સાથે સુરેન્દ્રનગરથી દેવજી ફતેપરા જે છે તેમની ટિકિટ કપાશે અમદાવાદ પૂર્વની વાત કરીએ તો પરેશ રાવલ લગભગ નથી કારણ કે કાર્યકર્તાઓનો વિરોધ હતો તેમને કારણ કે તેઓ હાજર નથી રહેતા સાથે બનાસકાંઠાથી હરિભાઈ ચૌધરી તેમની ટિકિટ કપાઈ શકે છે એવી રીતે લગભગ જે કારણ કે પાર્ટીને એવી જગ્યાએ નથી અથવા નરેન્દ્ર મોદી અથવા અમિત શાહના વિશ્વાસુઓ તેમને ટિકિટ આપવાની પૂરી પૂરી સંભાવના વર્તાઈ રહી છે સાથે જયારે અમિત શાહ પોતે ગાંધીનગર લડતા હોય અને એમની છાપ એક પાટીદાર વિરોધીની છે તો નિશ્ચિત છે કે અમદાવાદ પૂર્વ જે પૂર્વ છે ત્યાં સી કે પટેલ અને જો ગાંધીનગરથી માફ કરશો મહેસાણાથી તેમની સીટ માનવામાં આવે છે પણ જે એમનું જે કળવાને લવાનું જે કોમ્બિનેશન ના બેસે તેવું માનવામાં આવે છે કે હજુ પણ રેસમાં રજનીભાઈ પટેલ છે એટલે એક ટિકિટ જે છે એ કમસે કમ પૂર્વમાંથી સી કે પટેલને અપાય એવી ચર્ચા જે છે એ હવે ધીરે ધીરે જોર પકડવા માંડી જેથી પાટીદારોને એ સમજાવી શકાય મનાવી શકાય છતાં જે બીજેપી છે હજુ રાહ જોઈ રહી છે કે જો કોંગ્રેસ પોતાના પત્તા ઓપન કરે તો છેલ્લી ઘડીના જે બદલાવ છે એ કરાઈ શકે છે અને એટલા માટે જ આ રાહ જોવાઈ રહી છે તેમ જે બીજેપી હાઈકમાન્ડના સૂત્રો તરફથી કહેવામાં આવી રહ્યું છે ચિત્ર બિલકુલ અનિલ આ સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી તેના ત્રણ જે પ્રધાનો છે તેમને પણ ટિકિટ આપી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જેમાં પરબત પટેલને ટિકિટ આપવામાં આવી શકે છે જયેશ વાદળિયાને અને દિલીપ ઠાકોરને ટિકિટ આપવામાં આવી શકે છે પ્રધાનમંડળમાંથી આ ત્રણની કેટલી શક્યતાઓ દેખાઈ રહી છે અનિલ કાસ્કેને પ્રધાનમંડળની તમને વાત કરું તો એક એ વાત નિશ્ચિત છે કે પરવત પટેલને ટિકિટ અપાઈ શકે છે કારણ કે વિવાદો હતા ત્યાં चौधरी જે હતા કાન કે એક તરફ શંકર चौधरी હતા એમને પોતાની તરફથી ના પાડી હતી બીજી બીજી બાજુ કેસાજી ઠાકોર હતા જો જો ઠાકોરને આપે તો चौधरीઓ નારાજ થાય તેવી એક જે સિનારીઓ છે તે બનાસકાંઠામાં બનતું હતું અને શંકર ચૌધરી એટલા માટે ના પાડી હતી અને એક વિરોધ હતો હરિભાઈ ચૌધરીનો એટલા માટે નિર્વિવાદિત એવા પર્વતભાઈ પટેલનું ના જે નામ છે તે આગળ આવ્યું છે પણ એની અંદર પાછળની વાત એ છે કે જો પર્વતભાઈ પટેલ લડે અને જીતે તો એવું માનવામાં આવે છે એમની જે સીટ ખાલી થાય ને ત્યાંથી શંકર ચૌધરી પેટા ઇલેક્શન લડી શકે પણ જો એ હારી જાય તો ફરી એમની મંત્રી પદ તો રહેવાનું છે એટલે પાર્ટી એ ગણિત સાથે તેમને લડાવી રહી છે એમ તમને પાટણની વાત કરું તો પાટણમાંથી એવું માનવામાં આવે છે કે લીલાધર વાઘેલાના જે નજીકના અને એના સંબંધી તરીકે જે દિલીપ ઠાકોર છે તેમને માનવામાં આવે છે એટલે તેમની ઈચ્છા પ્રમાણે ટિકિટ અપાઈ શકે છે છતાં પાર્ટીની પસંદ ભરતસિંહ ભરતસિંહ ડાભી છે એટલે એવું માનવામાં આવે છે કે ભરતસિંહ ડાભીને પણ એના ઓપ્શન તરીકે ટિકિટ અપાઈ શકે છે વાત તમને જો પોરબંદરની કરું તો એવું જરૂર કહેવામાં આવે છે કે જે વિઠ્ઠલ રાદડીયાને જે પુત્ર છે તેમના પરિવારમાંથી એટલે જયેશ રાદડીયાને ટિકિટ આપી સ પાર્ટી આપી શકે છે પણ સવાલ એ છે કે કેબિનેટ કક્ષાના પ્રધાન છે જય રાદડીયા જો તેમને ટિકિટ આપવામાં આવે અને કદાચ જીતી જાય તો એમને કેન્દ્રમાં લઈ જઈને કોઈ રાજ્ય કક્ષાનો પ્રભાર આપો પડે એટલા માટે એવું માનવામાં આવે છે કે જો રાદળિયન ટિકિટ ના આપે જે સાદળિયા તો જસુમતી કોરાટને ટિકિટ અપાઈ શકે છે અથવા તો તેમના રાદળિયન પરિવારમાંથી લલિત રાદળિયાને ટિકિટ અપાઈ શકે છે એટલે આવા આવા તમામ પ્રકારના જે વિષય છે એ અત્યારે નિર્માણ પામી રહ્યા છે લગભગ ચાર વાગે ફાઈનલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને એના પછી દૂધનું દૂધ પાણી પડે અને તમામ જે પડદો છે અત્યારે આ તમામ નામો ઉપર એ ઉંચકાઈ શકે છે બિલકુલ અનિલ આપ અમારી સાથે જોડાયેલા રહો અમારા અન્ય બે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મોહિત ભટ્ટ મોહિત આપની પાસે આવવા માંગીશ લગભગ કહી શકાય કે થોડા કલાકો બાદ આ લિસ્ટ જારી કરવામાં આવશે સંભવિતોનું એક લિસ્ટ તો ટીવી નાઇન પાસે છે જેમાં સૌરાષ્ટ્રની જો ખાસ કરીને વાત કરવામાં આવી તો એવી કઈ મહત્વપૂર્ણ જે બેઠકો છે એ બેઠકો ઉપર ઓલમોસ્ટ જે હાલના સાંસદો છે તેમને રિપીટ થવાની શક્યતાઓ છે આ ચિત્ર અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે અનિલ અનિલે અગાઉ કહ્યું તેમ રાજકોટ બેઠક અને જામનગર બેઠક આ બંને બેઠક પર ભાજપના નામને આખરી મોહર આપી દેવામાં આવી છે અને તેમાં રાજકોટ પરથી મોહન કુંડારિયાનું નામ નિશ્ચિત થઈ ગયું છે મોહન કુંડારિયા છે તેમણે આજથી પોતાનો રાજકીય પ્રવાસ અને ચૂંટણી લક્ષી પ્રવાસની પણ શરૂઆત કરી દીધી છે અને જસદણથી આ શરૂઆત કરી દીધી છે બીજી તરફ પૂનમ માડમ છે તે પણ જે તેમનું નામ પણ લગભગ નક્કી માનવામાં આવે છે કારણ કે પૂનમ માડમ છે તે સ્થાનિક કક્ષાએ એક મોટું નામ છે અને હાલમાં ભાજપ ત્યાં કોઈ ફેરફાર કરવામાં ફેરફાર કરે તેવી શક્યતા દેખાઈ રહી નથી આ ઉપરાંત જો ભાવનગર બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં પણ ભારતીબેન શિયાળને રિપીટ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે ગત લોકસભાની ચૂંટણીનું જયારે પરિણામ આવ્યું હતું ત્યારે તેમની સૌથી વધુ લીડ તેમની હતી જરૂરથી અમરેલી અને પોરબંદર બેઠક આ બે બેઠક પર કોકડું ગુંચવાયેલું છે જુનાગઢ બેઠકની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં રાજેશ ચુડાસમા એક પ્રબળ દાવેદાર છે અને એવી પણ વાત સામે આવી રહી છે કે જો રાજેશ ચુડાસમાને રિપીટ ન કરવા હોય તો તેમના ઓપ્શનમાં કોણ મોટો કોળી નેતા તેને લઈને પણ અત્યારે મત મંતર ચાલી રહ્યા છે ત્યારે તેમને પણ રિપીટ કરે તેવી હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરથી જરૂરથી અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે દેવજી ફતેપરા છે તેમનું તેમનું નામ છે તે કપાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે અને કોઈ એક મોટો ચહેરો કોઈ એક કોળી આગેવાન નવો કોળી આગેવાન આવે અને જરૂરથી જે રીતે કુંવરજી બાવળિયાનું ભાજપને કોંગ્રેસમાંથી તેમને ભાજપમાં લાવવામાં આવી ત્યારે સુરેન્દ્રનગર બેઠક પર કુંવરજી બાવળિયા જેમને સમર્થન આપે તેમનું નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે જે રીતે અમરેલી બેઠક પર અત્યારને હાલના તબક્કે નારણ કાછડિયા છે કે જે ચાલુ સાંસદ છે તે આગળ ચાલી રહ્યા છે પરંતુ જ્ઞાતિવાદી સમીકરણ કઈ રીતે સામે આવે છે તેના પર તેમના નામ પર આખરી મહોર મારવામાં આવશે પોરબંદર બેઠક પર જયેશ રાદડીયા અથવા તો રાદડિયા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિનું આવે તેવી પૂરેપૂરી શક્યતા છે હાલમાં જશુમતીબેન કોરાટ છે કે જેઓ પણ અત્યારે સારી નામના ધરાવે છે અને તેમને પણ આગળ આવે તેમનું પણ નામની પસંદગી થાય તો નવાઈ નહીં સ્વભાવ સ્વાભાવિક છે કે રાજકોટ અને પોરબંદર આ બે બેઠક પર લેવા અને કડવાનું બેલેન્સ રહે તે પ્રમાણેનો નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવી રહ્યો હતો અને તે અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી ત્યારે રાજકોટ પર મોહન કુંડારીયાના નામને આખરી મોહર આપી દેવામાં આવી છે ત્યાં તેમનું નામ નક્કી માની દેવામાં આવ્યું છે એટલે ત્યાં પોરબંદર બેઠક પર કડવા પાટીદારમાંથી કોઈ લેવા

પૂરી શક્યતા લીલા વાઘેલાને ઉંમરના કારણે એટલે કે તેમની સિનિયરિટીના કારણે ટિકિટ નહીં મળી શકે હરિચરીને સ્થાનિક સ્તરે નારાજગી નડી રહી છે અને જેને લઈને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કદાચ પક્ષ તરફથી કરવામાં આવી શકે છે વધુ એક નામ જયશ્રીબેન પટેલનું છે કે જ્યાં પણ સ્થાનિક કાર્યકર્તાઓનો કહી શકાય કે એક રીતે વિરોધ તેમનો જોવા મળી રહ્યો છે તો આખરે ઉત્તર ગુજરાતમાં કયા કયા એવા નામો છે જે સંભવિત છે અને કયા નામો પર મહોર લાગી ગઈ છે જાણીશું સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી કિંજલ લગભગ ત્રણ નામો જે રીતે આપણે અગાઉ જણાવ્યા ત્રણ નામો કપાઈ શકે છે અને કઈ એવી મહત્વપૂર્ણ બેઠક છે જ્યાં નવા ચહેરા અને એક રિપીટની થિયરી જોવા મળી શકે છે કિંજલ બિલકુલ સૌથી જે નજર છે પાંચ જે બેઠકો છે ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતની પાંચ બેઠકોમાં સૌની નજર છે તે સાબરકાંઠા પર લાગેલી છે કેમ કે જે રીતના અહેવાલો મળી રહ્યા છે જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રમાણે આ બેઠક ઉપરથી શંકરસિંહના પુત્ર છે મહેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ લડાવી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ છે સતત ભાજપ મહેન્દ્રસિંહ વાઘેલા સાથે સંપર્કમાં છે હાલના જે વર્તમાન સાંસદ છે તેમને રિપીટ કરવાની વાત તો ચાલી જ રહી હતી પરંતુ આ જે નામ છે આ નામ ગઈકાલથી આ નામની જે કહી શકાય શક્યતાઓ પ્રબળ આવી રહી છે અને ભાજપની પણ જે પ્રકારની રીતિ સ્થિતિ છે તેમને કંઈક નવું કરવાની અથવા તો કહી શકાય કે એક માસ્ટર સ્ટ્રોક મારવાની આદત હોય છે અને જે રીતની જો સાબરકાંઠાની પણ પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં પણ જે રીતના જાતિગત સમીકરણો છે તેમાં પણ મહેન્દ્રસિંહ વાઘેલા અત્યારે ફિટ બેસી રહ્યા છે એવું ભાજપને લાગી રહ્યું છે ત્યારે એક આ ખૂબ મોટો એક કહી શકાય કે એક નવી વાત અથવા તો આ ચૂંટણીની અંદર ગાંધીનગર પછી ટોક ઓફ ધ ટાઉન સાબરકાંઠા બની શકે છે આ બેઠક ત્યાર પછીની જો વાત કરીએ તો મહેસાણામાં મહેસાણામાં ચોક્કસ દર્શનાબેન

આ બેઠક ઉપરથી ન લડવાની મન બનાવ્યું હતું એ વાત અલગ છે કે તેમણે બનાસકાંઠા ઉપરથી ટિકિટ માંગી હતી પણ જે પાર્ટીમાં અગ્રહ્ય રાખી નથી આ જ રીતની કંઈક પરિસ્થિતિ ત્યાં બનાસકાંઠામાં પણ સર્જાઈ રહી છે કેમ કે બનાસકાંઠાની અંદર હરિભાઈ ચૌધરીનું નામ ફિફ્ટી ફિફ્ટીમાં જઈ રહ્યું છે કદાચ તેમને ટિકિટ આપવામાં આવે ને કદાચ તેમને પડતા મૂકવામાં આવે એટલે એવું કહી શકાય કે ઉત્તર ગુજરાતની જે પાંચ બેઠકો છે પાંચે પાંચ બેઠકો પર લગભગ લગભગ તમામ જે ચહેરાઓ છે તે બદલાઈ રહ્યા છે બિલકુલ આ સાથે જે કહી શકાય કે કિંજલ લગભગ કહી શકાય કે ત્યાં લગભગ એવી જે વિગતો મળી રહી છે કેટલીક બેઠકો ઉપર આખી આખી પેનલ ઉતારવામાં આવી છે એવા કયા આધાર રહેશે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કે જેને વધુ પ્રાધાન્ય જો જ્ઞાતિ સમીકરણની જાણકારી જો આપની પાસેથી લઉં તો ખાસ કરીને મહેસાણામાં સી કે પટેલ રજની પટેલનું નામ ચર્ચામાં છે આ સાથે અન્ય જે બેઠકો છે તેમાં આખી આખી પેનલ છે હવે પેનલમાંથી કઈ રીતે નામ ડિસ્કસ કરવામાં આવી શકે છે અને શેને કયા આધારે તે લોકોનું નામ ડિસ્કસ થઈ શકે છે જી 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 બિલકુલ જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જે સમીકરણો છે તે પાટીદારની સાથે ક્ષત્રિય અને ક્ષત્રિય અને સાથે જ ઠાકોર સમાજના જે સમીકરણો છે તેને બેસાડવાનો તેને સમજવાનો પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે જો મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણાની અંદર પાટીદાર સમાજનો ખૂબ પ્રભુત્વ છે એટલે મહેસાણાની જે ટિકિટ છે તે વર્ષોથી પાટીદાર સમાજને જઈ રહી છે જ્યાં સુધી જયશ્રીબેનની વાત છે તો જયશ્રીબેન પોતે ચોરસી સમાજમાંથી આવી રહ્યા છે ત્યારે આશાબેન પટેલ પોતે ચોરસી સમાજમાંથી આવે છે તેમનું નામ પેટા ચૂંટણી માટે ચાલી રહ્યો છે તેવા

પસંદગી ઉતારવાની પાર્ટી ચોક્કસ વિચારશે તેવી જ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા પાલનપુર પર આવી રહી છે બનાસકાંઠા પાલનપુર એક એવી સીટ છે કે જ્યાં ચૌધરી સમાજનું ખૂબ પ્રભુત્વ છે ત્યાંથી કોઈ પણ પાર્ટી હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય તેમણે ચૌધરી સમાજનો જ કહી શકાય કે જે પ્રતિનિધિત્વ છે તેને મેદાને ઉતારવું પડે છે સાબરકાંઠાની પણ પરિસ્થિતિ આવી જ કંઈક સાબરકાંઠાની અંદર જે પ્રતિનિધિત્વ છે તે ક્ષત્રિય સમાજનું દરબાર સમાજનું પ્રતિનિધિત્વ ખૂબ જ વધારે છે ત્યારે જ્યારે સાત વિધાનસભાઓની આપણે વાત કરતા હોઈએ છીએ સાત વિધાનસભા બરાબર એક લોકસભા થતી હોય છે ત્યારે ક્ષત્રિય સમાજનું જે પ્રતિનિધિત્વ હોય છે અથવા જે ઠાકોર સમાજના જે લોકો ક્ષત્રિય ચહેરાને માને રાખતા હોય છે તેને જ ટિકિટ મળતી હોય છે એટલે આ જે જાતિગત સમીકરણ છે ભલે પાંચ સીટ છે પણ પાંચ સીટમાં આપ જોઈ શકો છો જે જે રીતે સૌરાષ્ટ્રની આપણે વાત વાત કરીએ તો લેવા કે કડવા એ રીતની છે છે પર પાંચે પાંચ સીટ સમીકરણો પાટીદારનો દબદબો છે છેબદબો દબદબો છે એટલે તમામ જે બેઠકો છે તમામ બેઠકો પર જે સમાજ છે અલગ અલગ સમાજના દબદબા છે અને તેને જ ધ્યાનમાં રાખી અને પાર્ટીએ ટિકિટની વહેંચણી કરવી પડતી હોય છે ક્યારેક એવું પણ થતું હોય છે કે જે ફોર્મેટ હોય છે ખાસ કરીને ભાજપનું તે ફોર્મેટની અંદર ઉમેદવાર ફિટ નથી બેસતા પરંતુ તેનું

કઈ રીતનું જાતિ સમીકરણ અહીં મૂકવામાં આવી શકે છે તેને લઈને વધુ ચર્ચા કરીશું એક બ્રેક બાદ આપ જોતા રહો ટીવી વિનાય